સુરતમાં અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સૌજન્ય દ્વારા સુરતમાં થેલિસિમિયા, સિકલસેલ અને હિમોફિલિયાથી પીડિત બાળકો એક આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર જે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સૌજન્ય દ્વારા સુરતમાં થેલિસિમિયા, સિકલસેલ અને હિમોફિલિયાથી પીડિત બાળકો માટે તારીખ 25 જાન્યુઆરીના રોજ એક આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવા બાળકોને વિવિધ ગેમ્સ, મેજિક શો અને મનોરંજક પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ ટોઈઝ આપીને એમના ચહેરા પર સ્મિત અને ખુશી લાવવાનું સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચાલલા ગલી યુવક મંડળના કાર્યકર્તાઓ આ આયોજનમાં સહભાગી બન્યા હતા, તેમજ તે જ દિવસે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર સૌથી વધુ 205 વખત રક્તદાન કરવાવાળા અને ગુજરાતમાં 205મી વખત રક્તદાન કરવામાં પ્રથમ ક્રમ મેળવનાર શ્રી યોગેશભાઈ ઘીમરનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર ધવલ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે અનિલ ગોપાલની, યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પાટીલ, ગુજરાત બુક ઓફ રેકોર્ડના ફાઉન્ડર શ્રી રાજેશભાઈ મહેશ્વરી, ડૉક્ટર અંકિતભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા. આ આયોજન રક્તગુરુ શ્રી અંકુરભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આયોજનનું સંચાલન શ્રી પંકજભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત.